પ્રશ્નો એવા કે ભાઈ અમારા દેવ અમારા નાગા કે છે, શું કે છે? અમારા દેવ નાગા કપડા બપડા નહીં, એટલે દિગંબર ચેતંબર એ કપડા વાળા સમજે ને, એ માગી 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 ત્યાં આગળ અને રૂપ બધે ચડાવે બધું અને મુગટ બુગટ ચડાવે વાંસો બાસો બરોબર કરે કોને બોને ધોધ બાજુ બધું ભલાય સમજે ને. તેરા કે છે કે હું એ તો તમારું ચિત્ત રૂપમાં જ રહેશે, ભગવાન માં નહીં રે દિગંબરી કે છે, માટે તમે નાગા દેવ રાખો કે છે. આ લોકો ના અમે અમારે છે તો બહુ થઈ ગયું કે છે, અમારે તો અમારે નહીં રહેતું કે છે. આ ભગવાન દર્શન કરવા જાય ને મહાવીર ભગવાન, તો મહાવીર ભગવાન દર્શન કરે ને બહાર જોડો હોય તો અમારે તે જોડે ફોટો પડે બે, કારણ કે ફરક લઈ જાય લોકો બહાર ઉપાધિ રાખો મૃત્યુ જોડે વાત કરીએ, કારણ કે બે ફોટા પાડે છે કે અને જોડાનો મારો દેવ ને હાથે ફોટા બોલાવો અમને શું થઈ ગયું કે જૈન નું પૂછ્યું છે કે જોડા નો ફોટો હા મારી હતી યાદ આવે જ નહીં કે હારો લઈ જશે શું થશે. મેં કીધું ના તમારે શું કરવાનું જોડાણ કઈક, ભાઈ જો હું દર્શન કરવા જઉં છું તારે રહેવું હોય તો રહેજે, હું દર્શન કરી પાછું આવું તું જાય તો આપડે કેવું જવા કેવું ભાઈ જવાનું મેં કહ્યું છું કયો અને રે તો આવ્યું છે એની હાય હાય શું જે દેશમાં મરવાનું ના હોય તો હાય હોય કેવું, જ્યાં મરવાનું ના હોય ત્યાં મરવાનું ના હોય તો હાય હોય, અહીં તો મરવાનું તો હાય હાય શું થઈ ગયું કયો દેશ હોય આ દેશમાં મરવાનું નહીં, બધા મરવાનું છે ને, જ્યાં દેહધારી માત્ર મરણ તો મરણ વારી હાય હાય છે, વારી પાછું મરવાનું ઉપરથી હાય હાય બે એ માયા કરી છે ને, એ માયા કરી છે મરતા પેલા કે હું મરી ગયો, અરે હું હજુ તો પત્તા હોર હતી વાનો સર આય આય સર કર્યા કરે, હું આ મરતા પેલા હું મરી જાય બીકે નહી ભો અને ભડકાટ, શું છે ભો અને ભડકાટ, હા એમાં ભો ભો કોક દાડો આવે છે અને ભડકાટ રોજ કે રોજ ભડકેલો 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 ઇન્કમટેક્સ નો કાગળ ટપાલી આવતા પેલા ઇન્કમટેક્સ પોસ્ટમેન નું હશે ને એને ઓળખે ને ત્યાં આવતા પેલા ખબર કે આ એવું પાસે બેન બનતી એ પેલા આવતા પેલા કાગળ વાંચતા પહેલા હું એને મનમાં જ મેં ચોપડ્યા કરતો હોય કે આ વળી પાસે ક્યાં આવ્યો આ તારીખે હવાના પર્વ અને પછી ફોડે ત્યાં રિફંડ વાંચે ત્યારે ખુશ થઈ જાય, ખુશ થઈ જાય રિફંડ આવતા ખુશ થઈ જાય નહીં, આ બધું ક્યારે ખુશ થવા જેવું અને દુઃખી પામવા જેવું, લાખ બે લાખ રૂપિયા વર્ષ નું આયુષ હોય તો ઠીક છે, આ અહીંયા આગળ ગળી ને જીયા ના જીયા ના ઠેકાણામાં હાય હા હા ક્યાં થયા કરી આ તો બે પ્યાલા ફૂટી ગયા હતા કે એ શું ફૂટ્યો એ શું ફૂટ્યું, હું આ તારા હાથમાં ફૂટ્યો શું ફૂટ્યું છે, બે પાલા ફૂટી ગયા તે મેં આ અમદાવાદના શેઠિયા જોડો ખોવાય છે તે કોણ કરે, હું ચાર વખત ચાર જણ કે મારો જોડો આ નવો નવો એની કોણ કરે છે, ધબે એકલાની કોણ કરવાની, નોનો ઉંમર નો હોય ભાઈઓ નો એકલી કોણ કરવા જેવું આ જગત માં છે, પણ બીજી કોણ કરવા જેવી જગત માં કોઈ વસ્તુ જ નથી, આ જોડાની હું કોણ કરો છો, આ બિલ માલિકો જોડો જોડાની કોણ કરે કે દોઢસો રૂપિયા જોડો ને, આપડે એમ ના હોતું કે જોડો ગયો તેમ બિચારા કોમ લાગશે, કોમ નહીં લાગે લાગે છે પહેરવાનો જ છે, એમને દોન ના પાતો હોય ત્યારે આમ લઈ ગયા, આપણે એમ કહ્યું હારી રીતે બોલ ને ત્યારે કોક ના કોમ લાગશે એવું બોલ લે, શું તમને મારી બી એટલી હિંમત આવે કે ના આવે કે ના આવે, હું બોલું તો હિંમત આવી જાય બધાને બોલનાર જોઈએ, તમને ઘણી વાત બધું શું બીજું પદ લખી લાવે પાછું આપે બધા આપી દીધું, બે ચાર છે બધા બે ચાર છે, તારો માળો જીભ ઉપર સરસ્વતી બેસે બે ગયે બસ પછી થયું ને લાગે પેલા સાહેબ માળું થશે ઘેર, દાદા મંત્ર એવો છે બધું મટી જાય એવું કેવું છે,
દાદા મંત્ર બોલો એટલે બસ. હા આખું 14 લોક નો નાથ છે દાદા. આ તો આ નહી, આ દાદા ભગવાન આ જે દેખાય છે ને તે તો એમ પટેલ છે. ભગવાન પ્રગટ થઈ ગયા 14 લોક નો નાથ. જે માગે એ મળે એવું છે. જો તમે માગતો અડધ માગી દેજો ભગવાન. જે માગે અત્યારે જે માગે એ મળે એવું છે. એમને એમ કહું છું કે આ ના માગશું, ભૌતિક ના માગશું. ભૌતિક નહીં, નહીં તો ભૌતિક નું પરિણામ રખડાવનારું, રખડાઈ મારવાનું આવશે. બાકી કાયમ નું સુખ ખર્ચો. શું કહ્યું? કાયમ નું આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ખર્ચો નહીં. નહીં, ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું કહ્યું? આ રિલેટિવ બધું શું કેવા છે? ટેમ્પરરી બધા, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. ગમ્યું તમને? કઈ ગમ્યું? શું ગમે? કશું બોલતા નહીં. બોલ, કઈ બોલો તો મને ગમે. એક વાત કહો તો કેટલી વાત બોલી નાખો. વગર પૂછ્યા તો બોલું છું. તો આપ આ ભો ભણકાર ની વાત કરો છો. શું કે છે? આપ જે ભો ભણકાર ની વાત કરો છો, તો ધારો કે અમારે કોઈ દર્દી હોય અને એ બહુ ડાયાબિટીસ વાળો હોય, એ કઈ માનતો ના હોય અને એની ખરી ટ્રીટમેન્ટ અમે જાણતા હોઈએ, તો એની અમને ચિંતા થાય કે ના થાય અમારે દર્દીઓની? એ કોઈ ડાયાબિટીસ નો દર્દી હોય, દાખલા તરીકે હવે એની એ છે તો ગણકાર તો ના હોય એમની સલાહ. હવે અમે તો જાણતા હોઈએ કે એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી ને શું શું એ કરવું, તો અમને એની ચિંતા તો થાય ને કે છે? ગણકાર તો રહ્યા કરે. ડાયાબિટીસ વાળા ચિંતા થાય તમને? અમને થાય. તમારા દર્દી ની થાય કે ના થાય? કેમ ના થાય? અમારા દર્દી એમનો ને કે છે આ સાહેબ છે, આ સાહેબ ની જોડે અમારે એડો છે. સાહેબ ની જોડે એડો છે અમારે. સાહેબ ને હાર્ટ ના બે વાર એટેક થયા હોય તો અમારે સાહેબ ની તો કઈ ચિંતા થાય? માનતા નહીં હોય તો ચિંતા કરો. ભગવાન માનતા નથી? ભગવાન માનતા નથી કે તમે? ભગવાન ને માનીએ તો ચિંતા ના થાય? એમને ભગવાન ચોખ્ખું કહ્યું કે જીવ તું સિંધ ને શોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. એટલે કે એમને આપણે નિગ્લેક્ટ થવા દઈએ? નિગ્લેક્ટ થવા દઈએ કે જે એવું છે? ચિંતા કરવી એ ગુનો છે, નિગ્લેક્ટ કરવું એ ગુનો છે. બે ગુનો છે. ચિંતા નહીં કરવી. કમ ટુ ધી નોર્મલ, કમ ટુ ધી નોર્માલિટી. આપણે એમને નિગ્લેક્ટ કરવા કેમ દઈએ? શું કે છે? એમને નિગ્લેક્ટ કેમ કરવા દઈએ? નિગ્લેક્ટ કરવું એ ગુનો છે, ગુનો છે. અને ચિંતા કરવી એ ગુનો છે. કમ ટુ ધી નોર્માલિટી. 97 ઇઝ ધી બિલો નોર્મલ ફીવર, 99 ઇઝ ધી એબવ નોર્મલ ફીવર, કમ ટુ ધી 98. અતિ નોર્મલ કરવા સારું થઈને આપણે જરા એને પ્રયાસ કરવો પડે. હરીભરી નહીં, કામ કરે જાઓ. શું કહ્યું? કામ હરીભરી કરવા. ભાઈ માને નહીં તો હરી જતી વાઈસ ચાન્સેલર મારું માને નહીં તો મારે શું કરવું? હરીજ ને લઈને કામ બગાડે છે. આ ડાક્ટરો ડાક્ટરો બાક્ટરો બધા જે બધા છે ને, બધા વરિજ ને કામ બગાડે છે. હું એકલો વરિજ ભરી ને ચિંતા કામ બગાડ. દાદા એ એમ કે છે કે હું હાર્ટ નો પેશન્ટ છું. હવે એ મને કે તમે આમ કરો, હું માનું નહીં. એટલે કે મારે શું કરવું? ચિંતા ના થાય મને એમ. એ હું તમને દાખલો આપું. એક વૈદ્ય હતા ને, એ બહુ સારા, બહુ સિન્સિયર, લાયકાત વાળા. પોતાના જરૂરિયાત જેટલા પૈસા લે, પૈસા વધારે ના લે. તમે કહ્યું ને આ જૂના જમાનાની વાત. હવે એને એક દર્દી મળ્યો, તો કે મારી દવા કરો. તે એને કહ્યું કે આટલી તારે મરતાની ખાસ પરિધિ રાખવાની આપી. એને કહ્યું ને પેલા ને મહિનો દવા આપી તો કશું અસર ના થઈ તા. અમને એમ થયું, ચાલો આ કેમ કઈ શું હશે? આ અસર થી કહ્યું કઈ મારી જોવા ભૂલ થઈ છે કે નિદાનમાં કઈ ભૂલ થઈ છે? પછી બીજો મહિનો થયો નહીં તો એ કહી જશે ના થયું. એટલે વૈદના મનમાં એમ કે ભાઈ આપણે ઘેર ગયો તપાસ કરીએ, ખાલી ખાલી ખાય પીડે. વૈદ વારગડે પૂછે કે મરચું કદાચ ખાઉં છું? ના, હું અડવાનું જ નહીં ને, મારે એ જોવાનું જ નહીં કહેતો. અને એ ગયો ને, એ ગયો ને ડાક્ટર, એ વૈદ છ મારા ઘેર ઘેર ગયો ને ત્યારે મય છતાં એના થાળીમાં બે અડાવડા લીલા મરચો બે. એટલે જે વૈદ જે ગુસ્સે ભરાયા, જે ગુસ્સે ભરાઈ ગયા, જે ગુસ્સે ભરી ગયા નહી તે પ્રેશર ભરી ગયું તો અંતર મરી ગયા.
અને પેલો પેલા પા મરચા ખાધા નહીં રાતે, એટલે કમ ટુ ધી નોર્મલ. હે કમ ટુ ધી નોર્મલ. હા એટલે ડોન્ટ નિગ્લેક્ટ. ના ના એના સારું આપણે મરી જવાનું નથી. હા બસ આપણે મૂર્ખ કે છે લોકો. શું કહ્યું? કમ ટુ ધી નોર્મલ. શું કહ્યું? મને એ બધા શું મળે? બધું શું કહું? આમ કરી લાવે તેમ કરી લાવે, પણ તું ઊંધું જ કરી લાવે. એ ઊંધું કરી લાવે શું? તો હું જોડું આવું જ કરે. બરોબર ફરી હું કરી આલું, પણ ચિંતા બિંતા કરે બી જાય. ચિંતા કરવી એ તો એક જાતનું પોતાના હાથમાં લગામ પકડવી. શું લગામ પકડવી? હું કઈક કરનારો છું. કર્તૃત્વ નું અભિમાન ધરાવે. શું થાય? કર્તૃત્વ નું અભિમાન છે. તો કર્યું ચિંતા કરી આપણે કામ કરી જાઓ. બધું હેલ્પ તારી સદભાવનાથી કામ કરી જાઓ. બસ જો ચિંતા નહીં કરે. અમાર ભાગીદાર છે તો એમને 25 વર્ષથી હતું પેલું એ ડાયાબિટીસ, અને રાતે 12 વાગ્યા સુધી કઈ ગુંદરબાગનો ચકતો ખાઈ જાય. મેં કહું અત્યારે તો થોડો હવારો ખાજો, કઈક બધા અત્યારે મન થયું છે પડ્યા છે ને ખાઈ. આપડા ડાક્ટર કહ્યું ડાયાબિટીસ, ડાક્ટર ક્યારે નહીં કેતો કે છે. ડાક્ટર જયારે જઈએ ત્યારે ડાયાબિટીસ જ કે છે. શું કે છે? પણ આ મગજના ચકના કઈ ફરી મળ્યા ના મળ્યા ગુંદરબાગ નો તે આખી જિંદગી ખાધા પછી બધું ખોસતા જ ભલે ચીપીઓ મારતા જ રહ્યો. ઇન્સ્યુલિન. હે ઇન્સ્યુલિન નું ઇન્જેકશન. હા તેમાંથી પછી બધી બીજું દર્દ નહીં ઉભું થયું. પછી બીજું દર્દ ઉભું થયું કારણ બહુ ખાનારા ભારે તો બીજું દર્દ ઉભું થયું ત્યારે ડોક્ટર એમને તપાસ. અરે ડોક્ટર નતા પણ બીજો કઈ છે તે એવો વૈદ્ય છે ને તે બધો કઈક જરા જાદુગરી જેવો વૈદ્ય. આમ આમ કઈ નાખું તેમ કઈ નાખું એવો તે આવ્યો તો અમને કઈક એવી દવા આપી. 100 વર્ષથી બહેરાઈ લીધી દવા. પછી આ તો જાગ્યા એટલે કે છે તમે કોણ છો? કે છે હું જ વૈદ છું. આ તમારી દવા બધી બધાને પૂછ્યું કે કેટલા રૂપિયા દવા લીધી? કે 150 રૂપિયા. કે એમને 50 લો ને પાછી તમે દવા લઈ લો. કે શું કે છે? 50 લઈને દવા પાછી લઈ લો. આપડે હજુ અમારી ખાધી નથી. 150 બધું 50 ઉકેલ લાવી નાખો. કે છે તો પેલા કે છે દવા નહીં લાવ તો શું? આમથી તેમ કે હું તો ચીઠી લઈને આવેલો છે. રોમ ની ચીઠી લઈને આવેલો છે. પાછા જાઓ કે છે. કોની ચીઠી લઈ રહ્યા? રામની. બોલો રામ. એટલે નિમિત્ત તરીકે કાઢી ના નાખવાનું. દવા હું કરું છું. દવા મારે પોતાની કરું છું. દવા નિમિત્ત તરીકે ડાક્ટર નિમિત્ત છે. અમારી નિમિત્ત કહેવાય અમે, પણ નિમિત્ત તરીકે બહુ ચિંતા આવી રહી છે. આપણે ભગવાન ના કહ્યું છે. કૃષ્ણ ભગવાન શું કહ્યું છે? જીવ તું સિંધ ને શોધ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તો કરે. શું કે છે? જીવ તું શા માટે શોધ ના કરે? હા મારે કરવું હોય તો કરવું. હવે એ તો શું કરવાના છે? એ તો ગયા. એ જો છે તો છે. અત્યારે આપણું કશું ધોળે નહીં. નહીં એ તો આપડે શ્રદ્ધા હોય એટલું ફરે. શું થાય? શ્રદ્ધા એટલું ફરે. ખબર પડી ને? પણ એ શું કેવા માંગે છે કે આ રચના એવી રચના જે રચેલી છે કે તારે ચિંતા કરવા જેવી આ રચના છે નહીં. શું કે છે? બધું ના ના એટલે કૃષ્ણ એકલા નહીં કહેતા ના, બધાને કે છે. તાર પેલા જૈનો શું ગાય છે? રાય માત્ર વધઘટ નહીં દેખ્યા કેવ જ્ઞાન, એ નિશ્ચય કરી જાણીએ તેજીએ ચિંતા ધ્યાન. શું કે છે? રાય જેટલો ફેરફાર એક રાય જેટલો ફેરફાર નહીં થાય. હું આ શું કા ચિંતા કરે? કઈ જતો ચક્કર છું. શું કે ચક્કર છું? એમ કે ઉપરથી આપણે ચક્કર બનાવું. ચિંતા કરીને ઉપર ચક્કર બનાવું છું. તમે સમજ પડે મારી વાત? કમ ટુ ધી નોર્મલ. જો ચિંતા નહીં કરવી એ ગુનો છે. શું છે? મારી વાત બધી સમજાવી છે. બધી સમજાવી છે. 97 ઇઝ ધી બિલો નોર્મલ ફીવર, 99 ઇઝ ધી અબોવ નોર્મલ ફીવર, કમ ટુ ધી 98. એ સ્વીકાર કરે કે નહીં ડોક્ટરો? હા
એ બધામાં નોર્મેલિટી, આમાં એકલામાં નોર્મેલિટી, બીજા બધામાં નહીં. આ સાયન્ટિસ્ટ ફોરેનના સાયન્ટિસ્ટ નું આવડી ઓળી કહી કે નંગોવડો આખી દુનિયા ખરાબ કરી, ભ્રષ્ટ કરી નાખી તમે લોકોએ. એ બહુ નોર્મલ વિજ્ઞાન એ પોઈઝન છે. શું છે? પોઈઝન છે. હા, એ બહુ નોર્મલ વિજ્ઞાન એ પણ પોઈઝન છે. શું છે? નોર્મલ અંડરસ્ટેન્ડ માણસ ને સહેલા સહેજ સહેજા સહેજ જરૂરિયાત હોય રે, એટલું વિજ્ઞાન જાણે જરૂર. તો બરાબર બિલો નોર્મલ પોઈઝન એ વિજ્ઞાન છે. શું છે? સાયન્ટિસ્ટો ને બધાને કહીશ, આવડી આવડી એમનો ગુનો નથી બિચારાનો. એ બિચારા કુદરત ને વસ્તી ના કરી નાખ્યું, એ ફસાયા છે. મનમાં સમજી જાય છે કે આ તો સહી ખોટું થઈ ગયું. શું ફસાય છે? દુખી છે, દુખી છે બિચારા. ઉપાધિ થયા કરે કે આ સારું ખોટું થયું. શું કર્યા? કેવા થયા? હિરોશિમામાં નાખ્યો તો. હિરોશિમામાં નાખ્યા છે. પેલા પેલા એટમ બોમ્બ નાખ્યો તો ને, પેલા બોમ્બ નાખ્યા હતા ને જાપાન નો હિરોશિમામાં. બે ગાળા છે, બે માડા થઈ ગયા બિચારા. માડા થઈ ગયા શું? કારણ કે ભોગવવું પડે છે બધું. આ કઈ આખી લાડવા ખાવાની શોધખોળ કરી છે ને, એને મનમાં એમ થાય કે આવો જો ઉપયોગ થવાનો હોત તો અમે કર્યું ના કરત. આ ઉપયોગ આ દુનિયા કલયુગમાં દુરુપયોગ જ કરે અને સતયુગમાં સદઉપયોગ કરે. કેવું? સતયુગમાં સદઉપયોગ, કલયુગમાં યુગ ફેર છે. શું છે? યુગ ફેર. હા, હવે ક્યારે, હવે સારું ક્યારે થશે? સારું શું કે? સારું થઈ રહ્યું છે ને, સારું જ થઈ રહ્યું છે. થઈ રહ્યું છે, પણ હવે થોડું 2025 માં કમ્પ્લીટ. મેં પુસ્તકમાં લખ્યું ચોખ્ખું. મને બધા પ્રધાનો પૂછવા આવે છે, એ બગડી ગયું. મેં બગડ્યું તારગે તપાસ રાખજે. કહ્યું પ્રધાન સાહેબ ને, કહ્યું થોડીઓ બોડીઓ આમ જતી નથી ના રે. આમ મોટો હોય ને બે ત્રણ એક આમ જતી રહ્યો હાથે જ બધી કશું બગડ્યું ને. ના બગડ્યા, હિન્દુસ્તાનમાં તો સંતો છે, તદ્દેવ છે, જ્ઞાનીઓ છે. હિન્દુસ્તાન બધું શું શું આમાં નથી? અત્યાર સુધી બોમ્બ પડ્યા નથી ને કોઈ દાવે, એટલે આપણે ટકી રહ્યા છીએ. ના ના, એટલે હજુ છે હિન્દુસ્તાનમાં, છે બધું સામાન છે. એમ તમે બધા કઈ જેવા તેવા છો, દાદા પુરુષ છો. શું કહ્યું? આવું કાઢી નાખવા જેવા નથી. શું કહે? દાદા દરબાર ના બાદશાહ છીએ. શું કે છે? દાદા ના દરબાર ના બાદશાહ છીએ. મારા ભાગીદારે ના છોકરાને શું કહ્યું હતું કે પૈસા ખરાબ થઈ જાય તો ચિંતા ના કરશો દાદા, આ દાદા ની હાજરી એ જ શ્રીમંત છે. કે છે શું કે છે? દાદા ની હાજરી એ શ્રીમંત થઈ છે. હા, નરી 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 દુઃખ નહીં, રૂપિયા નહીં હોય તો નથી આવીને ભરે. એમબીબીએસ થયેલા બીજું એલસીપીએસ એલસીપીએનએસ એલસીપીએસ એલસીપીએસ પેલા તો હતા ને, પેલા કોર્સ હતો હોય હતો, પણ તેમાં આ હાથમાં હું જાણે છે. ના, જનરલ પ્રેક્ટિશનર છે, બઉ સારા ડોક્ટર છે. ફરી આની પાસે આવે નહીં અને મારી પાસે રહે નહીં. પેલા વાપો શું? વાપો સારા સોંપી દેવા સારા. એ તમારા જ્યાં કોક આપે, પણ ભાઈ પાછી પડે મારી પાસે રહે નહીં. પાછા માંથી લખે એ તો પછી મળી જાય, મારી પાસે રહે નહીં. કારણ મારો હિસાબ ના હોય અમારે સોંપી છે ખરા ને. હા, ખુદી છે તમારે. આખા વર્લ્ડ ને ઉમો મારું છું કે અરે વાંપો વાંપો, પણ વાંપતા જ નથી. તમારા સર્વસ્વ દુઃખો મને વાપી દો ને બધા. પછી જો યાદ ના કરો તમને આવે તો કેજો, ગેરંટી આપો છું. દુઃખો મને વાપી દો ને. એટલે જ મેં કહ્યું ને. હા, મેં કહ્યું એટલા માટે. હા હા, કે દાદા વાપી દો, બધા આપી દેવા. ત્યાંથી ઘેરથી મોકલો, દુઃખ ના હોય. અહીંથી મોકલો દાદા ને, ઘેર ગોટું દાદા. સાહેબ કેટલા દુઃખ છે, કેટલી ઉપાધિ આવે ખબર. મને આપી દો ને, કેમ કે આપી દેવાય? કે છે તો બધું લઈ જાવ, અમે શું કરીએ? કે છે અમે શું કરીએ? દુખો ના હોય એ દેવી કહેવાય ને.
વાણિયા બહુ પાકા નહી, દુઃખ દર સુખ જતું રસ્યું થાય. મારે તમારે સુખ જોઈતો ને તમારે દુઃખ આપી દો, શું કહ્યું? અને પછી વિશ્વાસ રાખજો કે વિચારવું નહીં પછી. અને પાછો વિચાર આવે વખતે પાછો જાઓ દાદા તો અહીં કેમ આવ્યો પાછો? મેં દુઃખ જોયું છે ખરું, તમને કેવું લાગે? મેં દુઃખ જોયું છે ખરું, જોયું તો હશે જ ને. ચોપડી વાંચી હતી ના સાહેબે કહેલું મને, એમ મારી ભૂલ થઈ ગયું. 58 પેલા દુઃખ હતું, 58 પેલા દુઃખ એ જોયેલું, તેથી જ મને એમ થાય ને કે શા સારું દુઃખ હતું. મેં મારું વધારે તમને હું દુઃખી થયો તો મને તો કોઈ આવું કાઢનાર નતો, મળ્યો હોત ને તો બધું બધું મૂકીને આવે એને જોડે જતો રહે. શું કહ્યું? દુઃખ મુક્ત કરતા હોય તારે, પણ મને કોઈ મળ્યું નહીં. શું ના મળ્યું? અને તમને તો હું મળ્યો છું, મને હું કહું છું આપી દો મને. ગપ્પુ રહી મારે તો હાથે હાથે દેખી કહું છું આપવું છે. શારીરિક દુઃખ હોય, બીજા દુઃખ હોય, બીજા જે આપણે સમજી લીધું છે. હે, આપણે સમજી લીધું, તમે સમજી લીધું. તમારામાં શક્તિ છે વાંપવાની, શું વાંપવાની શક્તિ છે. પછી આવે તો એમને કહેજો તમારે યાદ ના કરવું જોઈએ. યાદ કરતા જો ઘરે આવે, યાદ કરતો કહીશ ને દાદા, વખતે આવે તો આપડે કઈ ગોઠવે અહી નહી. કેમ વિચાર પડી ગયા? બહુ વિચાર ચાલે છે, વાત તો સાંભળું છું. એમનો શક્તિ છે અને મારામાં શક્તિ નથી. એવી એ કે છે કે મારામાં એવી શક્તિ છે ને એમના નથી, કે છે એમના શક્તિ તો એમનામાં નથી. હા, આ તો આવી છે. એમને મારા વાક્યો ગમી ગયા. કયા વાક્ય ગમી ગયા? સરકાર ને ભગવાન ને ટડકાવાના વાક્ય એમને ગમી ગયા. એટલે ભગવાન ને કોણ ટડકાઈ શકે? સાચો હોય તો સેજે, મેં પોલ હોય તો આપણે થાય કે ભગવાન બિહાર છે. હું ભગવાન માફું કરે તે ભગવાન જ નહીં ને, આ નારાયક લોકો માફું કરે. તમે લાયક છે ને, તમે તમારા જે આજે માફું કરશો તમે ભગવાન છો ના? બરાબર, રાઈટ. તમે ટકાવો કેમ? આપડે કઈ કોન્ટેક્ટ કઈ ના કોન્ટેક્ટ હમ થાય તમને ભગવાન હમાય ના થાય. પણ એ તો પ્રેમ હોય તો બોલાય ટકાવે રીતે, એમ ટકાવે ને. મારે પ્રેમ છે ટકાવું છું, બહુ પ્રેમ, સખત પ્રેમ. દાદા મને મને પેલા મને એવું કઈ ખબર નથી કે મને ભગવાન જોડે પ્રેમ છે. કે મને પહેલા ખબર નથી કે મને ભગવાન જોડે પ્રેમ છે કરીને, પણ છતાં હું ટેડકાવતો તે છતાં હું ટેડકાવતો તો કે પૂર્વનું ઓળખાણ છે મારા ને, એમનું એનું આ છે ને, શીખી ગયેલા છે. શું ઓળખાણ છે દાદા? શું ઓળખાણ છે? ના કહેવાય ઓળખાણ, એ તો વ્યવહારિક. મને એકલાન તો કેજો. હા, ઓળખાણ બધા વ્યવહારિક હોય છે, લેણ દેણ નો. મને એકલાન કેજો. ઉણાન બંધ એ કહેવાનો કોઈ ફાયદો નહીં. હું પહેલેથી ચડકાવ, 7 દિન ના હતો, મહાપુર માં ચડકાવ્યો હતો. 7 દિન નો હતો, ભગવાન ની તરફે 7 દિન નો હતો. બીજા બધા છે જરા કઈ કપડ વપડ હોય, હવે થોડા પૈસાની માયા નહી, અહંકાર બહુ ભારે. હું છું, હું કઈક છું, હું કઈક છું. ગમો ગમો તપાસ કરવા જોઈએ કે 10 વીઘો બહુ કેવાય ને. હે, 10 વીઘા ભાદણ બહુ કેવાય. અને તરસારી મોહાર માં હાથી ગયો, હાડ હાથી ગયો હતી, પછી આટલી ભાઈ બીજું કશું નહીં. અહંકાર છે આના બધો, આ બધું. પણ નોનપણ માંથી જયા બધા મા બાપ વાતો કરે, મોટો થશે ને પૈસા આવે છે.
ખોટી આશાઓ રાખે છોકરા ઉપર, ભાઈ ખણાવે ને એને આપડે દાવો વારે શું કરવા, આ વાંબો વાયેલો આંબો આ કેવાય ને, મા બાપ નો આંબો ને આંબો, એમાં કેરીઓ સારું આવતા છે ને લોકો કેરીઓ માટે, હા મધર બહુ સારો એજ કામ માં આવે ને, મધર તો બહુ સારો મારા વગર જરાય ગમે ગમે નહીં એમને, બારગામ થી મારે આવવું પડે ને તો આમ ત્યાં એમની પાસે રહેવું પડે, મેં ગમે નહીં બીજું બધું કે હું પૈસા માર ના જોઈએ કશું જ જોઈએ નહીં, અને ગામમાં આવે તમારું 6-7 હજાર નું વસ્તી નું ગામ, ભાઈ ગામ બધા લોકો બહેરા બહેરા બધા ખુશ થઈ જાય દેખીને, એવો સુંદર ગામ ગારો પડે તો હશે, શું કે ગારો પડે તો હશે, હા દાદા ભાદરણ ના તમારા ભાદરણ ના તમારા એક ભૈલાલ ભી હતા, તમને ભણાયેલા ને, હા ભૈલા બેન મેં થોડા જોયેલા, એમના ફાધર શંકર બેન વધારે જોયેલા, એ કે છે એમ કેતા હતા કે મારે કે છે આર્થિક પરિસ્થિતિ એવી હતી કે ભાદર ના મ્યુનિસિપાલિટી ના દિવે માણસો ઉભો રહીને વાત કરી, એ તો બધાને દેવી હતી, આ બધાને કોઈને 5 વીઘા હોય ને કોઈ 2 વીઘા હોય, સમજ પડે ને, આર્થિક પરિસ્થિતિ કોઈ રાજા જેવો હતો નહીં, સમજ પડે ને, આ તો પાટીદાર કે શું વેપારી હતા, બધા વેપારી તો 2-5 રૂપિયા હોય, અહીં શું હોય, ચાર અને મન કોદરા વેચાય બસ, હા બાજરું 12 રૂપિયા વેચાય, બાજરી ને આખી કોઠી વેચે ને, તો બાઈ મને 20-20 મને 15 રૂપિયા હાથમાં, કેટલી ઉંમર થઈ ડાક્ટર, 57, હા હાલ તારી ઉંમર માં ડિફરન્સ કેટલો છે, 2 વર્ષ નો છે, તમને ડોક્ટર તરીકે ખબર પડે ને કેટલી ઉંમર છે દાદાની, 5-1 વર્ષ નો ફેર હશે, 5-1 વર્ષ નો કે ફેર હશે, કે મોટા હું મોટો આપ મોટા, તમે મોટા કે એવું લાગે છે, બધા વાળ માર દોડા નહી થયા, એ તો દાદા કુદરતી છે, હેરિડિટરી કુદરતી વંશ પરંપરા, હા તો ગમત કરી કુદરતી, કોઈ નાની ઉંમર માં થઈ જાય, 8 વર્ષ હોય છે, મારો ઉત્સાહ જવાન જેવો છે ને, બિલકુલ એ જ ખૂબી છે ને, એ અજાયબી છે, તેથી હું કહી શકું છું ને, મારી પાસે દુઃખ બધા તારું માફી દેજો, આ બે અંદર નાનપણ કહી દીધું છે 10-12 વર્ષથી, કઈ ફાપી દીધું મને ફાપી દીધું, ત્યાં કઈ બંધ કરી કઈ જ નહીં, થોડું વધી તાર પાસે બધું ફાપી દીધું છે, એમના ફાધરે કહી લઉં, એમના બધા એમના ભાઈઓ બધા ફાપી દીધું, તો દુઃખ કહ્યું જ નહીં ઔરંગાબાદ, અડચણ આવે ને, અમે શું થયું, ગાડી સ્લીપ થઈ નીચે ગઈ, ગાડી સ્લીપ થઈ નીચે ગઈ, ક્યાં ગાડી સ્લીપ થઈ નીચે ગઈ, હા એ દાદા બોલતા ની સાથે બાયણું ઉગડી ગયું, પોતે બહાર બેહાડી ઉકેલ બેહાડ્યા ને, કોઈ દાદા બચાવો બોલ્યા, દાદા બચાવો, દાદા બચાવો એટલું જ બોલ્યા, બાણું ઉગડ્યું બહાર બેહાડે ના હોય, એમને એ જો તીકડે તીકડે પાછળ ત્યાં કશું કરતો નથી, દાદો કરે બધું, હા દાદો દાદો બધું કરે, એને સંભાળે ને બધું કરે, પ્રેમ જોઈએ તમને, થોડોક પ્રેમ વગર ના ચાલે, એમને પ્રેમ એકલો જ જોઈએ, બીજું કશું આસક્તિ તો ના ચાલે, તમે આસક્તિ કે પ્રેમ, તમે તો હજુ અમે કશું આમાં પડેલા નહીં, આ કે છે આ બધા આમાં પડેલા નહીં, એટલે અમને તો બધું ખબર ના પડે, કે છે પડ્યો ને આમાં, અમને અમે ઘર જતા રહીશું, અમારી જોડે આવો ને થોડા વારે ઘડી આવું છું, આ સાહેબ આ બધું બોલાવે છે, આ બધા મને બોલાવો એટલે ખર્ચો તો પડે ને બધા, ના પડે
મારી પાસે 5-5 માણસો માણસો આવે જોડે બાળવા પડે બધા તકલીફ પાછી નહીં તમને બરોબર નથી મજા આવી મને કે એમ પેકિંગ ની જરૂર નહીં પેકિંગ વેરાયટી ઓફ પેકિંગ કેટલી વેરાયટી છે માલ એક જ પ્રકાર હવે ચિંતા બહુ ના કરશો કોઈ થઈ ગયું હોય દાદા નામ થઈને ચિંતા ના કરે દાદા ડોક્ટર નું ઘરે જેવું કરે ડોક્ટર ભેગા થયા ડોક્ટર કે છે હું તમને મારી દવા કરો કે છે આપડે દવા એમની શરૂ કરી પછી મને કે છે કે હવે મોરબી ના હતા એ અને ઊંચી ફેમિલી ના હતા હાઈ ફેમિલી ના તમે કહો દફતરી ના કુટુંબ ના તમે માણસ બહુ કુટુંબ તમારું હાઈ તમારું પીબી ની વાત કરી પૈસા પૈસા મારે તો પૈસા લેવાય નહીં તાર તો દવા મારે કરવી પડે જે આપણે હદી મને મને કશું કરો કે છે હું શું કરું કે મારે દર્દીઓની મહી તન્માયકાર થઈ જવાય શું કે છે એમની માફક જે દર્દીઓ જુઓ છો ને તો એને બિચારા ક્યારે મટી જશે તેને તન્માયકાર થઈ જાય આ એવું છે તો મારો આત્માનું ક્યારે થાય કે છે દાડો ક્યારે વર્ષે કે છે શું છે આત્માનું ક્યારે કરીશ કે છે એમ પૂછતા આત્માનું ક્યારે કરીશ કે છે શ્રીમદ રાત્રનું પુસ્તક વાંચું છું પણ મેં આત્માનું થતું નથી ને આવું થઈ જાય છે તો મને કે છે મારે ક્યારે કરાય હું બધું છોડી દઉં કે છે આ બધું છોડી દઉં એમ કેતા હતા છોડી દઉં કે છે ના ના છોડી ના દીધા કે છોડી દઉં શું થાય દર્દીનું એટલે આ બધું કરજો